ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય એક જુદી વાતની આજે ઉપાડ કરીએ રાત્રિનો સમય થયો છે દર્ભની પથારી કરી છે રામ સીતા દર્ભની પથારીમાં સૂતા છે લક્ષ્મણ ચોખ્ખી કરે છે સમજાઈ ગયું હશે કે આ રામ લક્ષ્મણ જાનકીના વનવાસની વાત આવી રહી છે લક્ષ્મણજીએ નિશ્ચય કર્યો કે ચૌદ વર્ષ સુધી મારે નિદ્રા કરવી નથી દર્ભની પથારીમાં રામ સીતાને સૂતેલા જોઈ ગુહકને દુઃખ થયું છે ગુહક કઈ કઈનો તિરસ્કાર કરે છે તે વખતે લક્ષ્મણ ગુહક રાજાને ઉપદેશ કરે છે આ ઉપદેશને શાસ્ત્રમાં લક્ષ્મણ ગીતા કહે છે સુખસ્ય દુઃખસ્ય ન સુખ દુઃખ આપનાર મનુષ્યનું કર્મ છે મનુષ્યને સુખ દુઃખ આપનાર તેનું કર્મ છે કર્મને આધારે આ સૃષ્ટિ છે જ્ઞાની મહાત્મા તેથી કોઈને દોષ આપતા નથી રામ સ્વેચ્છાથી વનમાં આવ્યા છે સીતારામજીના ચરણાબિંદનું નિત્ય સ્મરણ કરવું એ જ પરમાર્થ છે સખા પરમ પરમાર્થું એ હું મનક્રમ વચન રામ પદ ને હું સુખ દુઃખનું કારણ અંદર શોધે તે સંત જ્ઞાની પુરુષો સુખ દુઃખનું કારણ શોધતા નથી બહાર તો લેશ માત્ર નહીં મનુષ્યને સુખ દુઃખ આપનાર આ જગતમાં કોઈ નથી મને કોઈ સુખ દુઃખ આપે છે એ કલ્પના ભ્રામક છે એવી કલ્પનામાંથી બીજા જીવ પ્રત્યે વેરભાવ જાગે છે સુખ દુઃખ વાસ્તવિક રીતે કોઈ આપતું જ નથી સુખ દુઃખ એ મનની કલ્પના છે સુખ દુઃખ એ કર્મનું કારણ છે સદા સર્વદા મનને સજાવીએ મને જે સુખ દુઃખ થાય છે તે મારા કર્મનું ફળ છે એવું સ્વીકારીએ કાહુ ન સુખ દુઃખ કર દાતા નિજકૃત કર્મ ભોગ સબુ ભ્રાતા સમજીને સુખ નથી દુઃખ નથી રામ તો પરમાનંદ સ્વરૂપ છે રામજીનું સ્મરણ કરે તેને દુઃખ થાય નહીં ઉલટું સુખ થાય તો રામજીને શું દુઃખ થતું હશે સુખ દુઃખનું કારણ મારું કર્મ છે તેમાં કોઈને દોષ આપવાનો નથી કઈ કઈના પ્રત્યે રામજીના મનમાં ક્રોધ આવ્યો નથી રામજીને કર્મનું બંધન નથી તેઓ કર્મથી પર છે રામજી પોતાની ઈચ્છાથી પ્રગટ થયા છે ત્યારે જીવને જે અવતાર મળે છે તે પોતાના કર્મથી પરમાત્મા જ્યારે લીલા કરવા આવે છે ત્યારે કર્મની મર્યાદામાં રહે છે જગતને એવો આદર્શ બતાવે છે કે હું ઈશ્વર છું છતાં હું કર્મની મર્યાદા પાળું છું આ ભગવાનની લીલા છે રામ કર્મથી પર છે છતાં જગતને બતાવે છે કે હું કર્મના બંધનમાં છું રામ સ્વેચ્છાથી પ્રગટ થયા છે જીવ પોતાના કર્મથી જન્મે છે રામકથા અનેક ગ્રંથોમાં વર્ણવવામાં આવી છે કઈ કઈએ રામને વનવાસ આપ્યો કૌશલ્ય માને અતિશય દુઃખ થયું રામજીએ માને કહ્યું આ મારા કર્મનું ફળ છે પૂર્વજન્મમાં મેં કઈ કઈને દુઃખ આપ્યું હતું તેનું આ ફળ છે મેં પરશુરામ અવતારમાં જે કર્યું હતું તે રામાવતારમાં ભોગવવામાં વખત આવ્યો છે પૂર્વજન્મમાં કઈ કઈ રેણુકા હતી જમદગ્ની ઋષિની પત્ની અને પરશુરામની મા એક વખત ચિત્રસેન ગંધર્વ અનેક અપ્સરાઓ સાથે વિહાર કરતો હતો રેણુકાએ આ જોયું પરપુરુષનો વિહાર જોતાં મનમાં થોડો વિકાર આવ્યો આ ગંધર્વ કન્યાને જેવું સુખ મળે છે તેવું સુખ મને મળ્યું નહીં એવું મનમાં થયું રેણુકાને આવતા વિલંબ થયો જમદગ્નિ જાણી ગયા કે રેણુઆએ મનથી વ્યભિચાર કર્યો છે જમદગ્નિને ખોટું લાગ્યું પરશુરામને કહ્યું તારી મા પાપી છે તેને મારી નાખ પરશુરામને આજ્ઞા કરી તેણે માને મારી નાખી અને રેણુકાનો શિરક્ષિત થયો રામજી કૌશલ્યાજીને સમજાવે છે પૂર્વ જન્મમાં મેં માને દુઃખ આપ્યું તેથી આ જન્મમાં મને કઈ કઈમાં દુઃખ આપે છે મહાત્માઓ ત્યાં સુધી કહે છે કે રામાવતારમાં વાલીને માર્યો તે જ વાલી કૃષ્ણાવતારમાં પારધી થઈ આવ્યો અને ભગવાનને બાણ માર્યું કરેલા કર્મનું ફળ ભોગવવું પડે છે આપણે તો એટલું યાદ રાખીએ કોઈની નિંદા ન કરીએ કોઈની સ્તુતિ ન કરીએ જગતનો બહુ વિચાર ન કરીએ જગતમાં કાંઈ સારું નથી કે ખરાબ પણ નથી રામજી સાથે પ્રેમ કરે તો જીવન સુધરે સર્વ સાધનનું ફળ રામજીનો પ્રેમ છે હરિ ઓમ